જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓના ઇલાજ માટે લાગુ થયેલી જનની સેતુ સુરક્ષા કાર્યક્રમ છેલ્લા 10 જેટલા દિવસથી બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે પ્રસૂતા મહિલાઓને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે બાબતે ફરિયાદ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ધાત્રી અને પ્રસૂતા મહિલાઓ માટે સેવારત એવી ખિલખિલાટ એમ્બ્યુલન્સની 4માંથી માત્ર એક જ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને 3 જેટલી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાની પણ રાવ કરવામાં આવી હતી. જિલ્લા તંત્ર સમક્ષ કરાયેલી લેખિતમાં ફરિયાદ મુજબ અદાણી સંચાલિત હોસ્પિટલમાં અનેક ગર્ભવતી મહિલાઓની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવતી હોય છે. એ સમયે ગાયનેક તથા અન્ય તબીબોની સારવારની જરૂરિયાત ઊભી થતી હોય છે, જે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે ચંચળ ન્યૂઝ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રફીકભાઈ મારાએ વાત કરી હતી. છેલ્લા 10 દિવસ થયા અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ અંદર ગાયનેક ડિપાર્ટમેન્ટ, ગર્ભવતી મહિલાઓ માટેનું ડિપાર્ટમેન્ટ છે, ત્યાં ગર્ભવતી મહિલાઓ દાખલ થાય એટલે નોર્મલ ડિલિવરી હોય તો 2500-5000, સિઝરિંગ ઓપરેશન દ્વારા બાળકનું જન્મ થાય તો 10000થી કરીને 50000 સુધી બિલ લેવામાં આવે છે. આજ મને છેલ્લા 4-5 દિવસથી મને વાત કરતા દર્દીઓ, હું કાલે રૂબરૂ ગયેલ ને મેનેજમેન્ટથી મેં વાત કરેલી કે ભાઈ આ હકીકત શું છે. એ કહે છે કે JSSK જનની સુરક્ષા યોજના સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે. મેં તપાસ કરી તો CHC ને PHC સેન્ટરમાં આ યોજના ચાલુ છે. એટલે મેં કીધું ભાઈ CHC ને PHC સેન્ટરમાં ચાલુ, સરકાર બંધ કેમ કરી? PPP યોજના હેઠળ ચાલતી હોસ્પિટલો, મતલબ કે અર્ધ સરકારી, જે પ્રાઇવેટ હોસ્પિટલ અર્ધ સરકારી તરીકે હોય એ હોસ્પિટલોમાં બંધ કરવામાં આવી છે. રોજની 200-250 મહિલાઓ જે જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે. હવે આવડી મોટી સંખ્યાની મહિલાઓ અહીંયા આવવાનું કારણ 2-3 કારણ પણ છે. કેમ કે CHC ને PHCમાં લગભગ CHC સેન્ટરમાં 2-3 સેન્ટરમાં કદાચ ગાયનેક હશે, બાકી તો લગભગ CHC સેન્ટર આપજો બંધ હાલતમાં છે. PHCમાં તો કાંઈ હોતું નથી. અહીંયા આવવાનું કારણ એવું હોય કે મહિલાની ક્યારેક ગર્ભવતી મહિલાની હાલત ખરાબ થતા મેડિસિન ડૉક્ટર હોય છે, એનેસ્થેસિયાના ડૉક્ટર હોય છે, બીજા ઘણા ડિપાર્ટમેન્ટના ડૉક્ટર હોય છે. પછી આફ્ટર ધેન બાળક જન્મે એવા 10-15% બાળકોમાં તકલીફો છે કે મહિના પૂરા ન હોય એવું હોય તો એ બાળકને આપણે NICUમાં બાળક વિભાગમાં શિફ્ટ કરવું પડે. એના માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં 8-10 હજાર રૂપિયા લાગતા હોય, જ્યારે GK હોસ્પિટલમાં સરકારી યોજના છે એના અંતર્ગત સારવાર ફ્રી મળે એટલે લોકો અહીંયા આવતા હોય છે. કાલે હું DDOને મળવા ગયો, DDOના ચાર્જમાં પ્રાંત અધિકારી હતી, એમણે કીધું કે ભાઈ આવી યોજના બંધ થઈ નથી માને કે, ને વહીવટીતંત્ર અદાણી મેનેજમેન્ટને મળ્યું તો એમણે કીધું કે આ યોજના બંધ થઈ ગઈ છે. પણ યોજના બંધ છે, લોકોને મદદ થવી જોઈએ. આ યોજના પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલુ હતી. પ્રાઇવેટ હોસ્પિટલમાં દરેક તાલુકાની અંદર ઓછામાં ઓછી 4-5 પ્રાઇવેટ હોસ્પિટલમાં આ યોજના ચાલુ હતી, એમને સરકાર એમને પૈસા આપતી. પણ એ યોજના તો બંધ થઈ ગઈ ને 4-5 વર્ષ. મારી માંગ એક જ છે, લોકોને, ગરીબ લોકો, મિડલ ક્લાસ લોકોને સારવાર મફત આપો.